હેલો ફ્રેન્ડ, સુપર મેજિક રસોઈમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું સમોસા બનાવવા જઈ રહી છું. આ સમોસા આપણે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સ્ટોપ આવે છે ત્યાંની જે હોટલ છે ત્યાંની મેથડ છે આ સમોસાની. આ બધું ઈ રીતની મેં સમોસા બનાવવા જઈ રહી છું મિત્રો. તો એના માટે આપણે મેં 500 ગ્રામ બટેટા લીધા છે બોઇલ કરીને, અને 50 ગ્રામ ગાજર, 50 ગ્રામ વટાણા, 50 ગ્રામ બીટ, 50 ગ્રામ લીલા નાળિયેર, 50 ગ્રામ કાજુ, અને મગફળીના બીન્સ, અજમો, ઘી, લાલ કાશ્મીરી મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર, જીરું પાવડર, હળદર, આખું જીરું, અને આદુ, લસણ અને મરચા, અને 500 ગ્રામ 250 ગ્રામ મેંદો, અને તરવા માટે તેલ. આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે જોશે મિત્રો. આપણે આ લીંબડી હોટલના ફેમસ જે સમોસા છે ત્યાંની મેથડ છે આ સમોસાની, તે રીતે હું બનાવવા જઈ રહી છું. તો મિત્રો, આપણે હવે આના પીસ કરી લેશું. તો મિત્રો, હવે આપણે આના પીસ કરીને તમે આને ક્રશ પણ કરી શકો છો, અને જે આપણે ખાયણી દસ્તો હોય એમાં ટોચીને પણ પીસ એકદમ નાના નાના કરી શકો છો. હું અત્યારે આને ક્રશ કરી લઉં છું. આદુ, મરચા અને લસણ, 5 થી 6 મરચા લીધા છે, 5 થી 7 કળી લસણ લીધું છે, અને 1.5 ઇંચ જેવો આદુનો ટુકડો લીધો છે. એને બધાને આપણે આ ક્રશરમાં ક્રશ કરી લેશું. ક્રશ આ રીતે કરી લઉં છું. તો મિત્રો, આપણે આ ક્રોસ કરી લીધું છે. હવે આપણે સમોસાનો લોટને બાંધી લેશું. તો એના માટે મેં 250 ગ્રામ લોટ લીધો છે. એમાં આપણે 3 ચમચી જેવું ઘી નાખશું. અને 1 ટેબલ સ્પૂન જેવું એટલે કે 30 ગ્રામ જેવું તેલ નાખશું. એનું મુઠ્ઠી પડતું મોણ આવે ને એ રીતે આપણે લોટ બાંધવાનો છે. હવે એમાં આપણે 1 ટીસ્પૂન અજમો નાખશું. અજમો આપણે હાથેથી સેજ આમ મસળીને નાખવાનો છે. અને 1 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. અને 1 ટીસ્પૂન આપણે સોલ્ટ નાખશું. હવે આને આપણે એકદમ બધું મિક્સ કરી લેશું. મિત્રો, જો આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોણ આવે ને, આમ લાડવો વળે ને એવું મોણ દેવાનું છે, તો જ આપણા સમોસા એકદમ ક્રન્ચી થશે. તમે જોઈ શકો છો, અને આમ તૂટી જાય એ રીતે. હવે આપણે આને સેજ હુંફાળું પાણી છટકોરીને લોટ બાંધવાનો છે. તો મિત્રો, જો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે, નહીં બહુ ઢીલો કે નહીં બહુ કઠણ. તમે જોઈ શકો છો આ રીતે આપણું બાઉલ એકદમ ક્લીન થઈ જાય ને એવો લોટ આપણે બંધાશે. હવે આને આપણે 5 થી 7 મિનિટ રેસ્ટ આપશું. આ રીતનો તમારે લોટ બાંધી લેવાનો છે. મિત્રો, આપણે જે લોટને રેસ્ટમાં 5 મિનિટ આપી દેશું, અને હવે આપણે આ મસાલાની તૈયારી કરશું. તેના માટે મેં 1/2 કપ જેવું તેલ લીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે આદુ, લસણ અને મરચાની આ જે પેસ્ટને પણ જે ક્રમ્બલ કર્યું છે એ નાખી દઈએ, અને સરખી રીતે આપણે સાંતળવાનું છે.
ને આપણે એકદમ સરખું સોસ તૈયાર કરી લેવાનું છે. આ સરસ આમ સોતે થઈ ગયું છે મિત્રો. હવે એમાં આપણે સીંગ જે 50 ગ્રામ લીધી છે એ નાખશું. એને પણ સોતે કરી લેવાની સરખી તેલમાં. 50 ગ્રામ આપણે કાજુ નાખશું. એને પણ સરખા આપણે તેલમાં ચોળવી લેવાના છે. હવે એમાં આપણે મિત્રો વટાણા નાખશું. મારા ફ્રોઝન વટાણા છે, એમાં આપણે 50 ગ્રામ વટાણા નાખ્યા. 50 ગ્રામ આપણે ગાજર નાખી દેશું. અને 50 ગ્રામ આપણે લીલું નાળિયેર નાખશું. નાળિયેરના પીસ છે આ, મેં છાલ ઉતાર લીધી છે. તમે છાલ ન ઉતારો તો પી ચાલે. હવે આને બધાને આપણે એક સરખું ચડી જાય ત્યાં સુધી સોતે કરવાનું છે. આપણે હવે આ બોઇલ બટેટા છે એને ઠંડા કરી નાખવાના. એકદમ તમારે ગરમ નથી રાખવાના. ઠંડા થયા પછી તમારે આવડા આવડા પીસ કરી દેવાના છે. સાવ ભૂકો નથી કરવાનો. તમે જોઈ શકો છો હું કઈ રીતે પીસ કરું છું. આ બે પીસ આવડા નાના નાના કરી દેવાના છે. મિત્રો આ એકદમ સરસ આપણે સોતે થઈ ગયું છે. વટાણા, ગાજર, લીલું નાળિયેર ને કાજુ, સીંગ એ બધું. હવે એમાં આપણે મસાલા કરશું. એક ચમચી જેવું કાશ્મીરી મરચું લેશું. અડધી ચમચી આપણે હળદર લેશું. એક ચમચી જીરુનો પાવડર લેશું. હવે આને બધાને આપણે સરખું હલાવી લેશું. એક ચમચી જેવો આપણે ગરમ મસાલો લેશું. હવે મિત્રો આપણે આમાં બોઇલ બટેટાના જે પીસ કર્યા છે ને એ નાખી દેશું. અમે 500 ગ્રામ બટેટા લીધા છે. હવે એને આપણે બધું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. હવે મિત્રો આપણે એમાં ટેસ્ટ એકોર્ડિંગ સોલ્ટ નાખશું. અને વ્યવસ્થિત મિક્સ કરીને પછી આપણે આને આ રીતે બટેટાને અંદર મિક્સ કરી દેવાના છે. આવી રીતે કટ કરીને એટલે મસાલો એકદમ સરસ એમાં મેશ થઈ જાય. જો તમે પહેલા બટેટાને મેશ કરી લેશો ને તો એમાં ચિકાસ આવી જશે. આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, ચિકાસ નથી આવતી. અને એકદમ તમારે આવી રીતે અંદર જ ભાંગી નાખવાના. આવી રીતે તમારે સાવ એને પ્રેસ કરી અને મસાલામાં મિક્સ કરી દેવાના છે. એટલે આપણો મસાલો એકદમ છૂટો રહેશે, ડ્રાય રહેશે.
ચીકાશ નહીં આવે. ખાસ આ એક ટીપ્સ તમે નોટ કરજો. તો આ રીતે મિત્રો આપણે સરસ ચોક ક્રમ્બલ કરી લેવાનું છે. એકદમ મસાલો આમાં મિક્સ થઈ જશે. હવે આપણે એમાં ધાણા પાવડર એક ચમચી જેવો નાખશું અને એક ચમચી જેવો આમચૂર પાવડર નાખશું. આને પણ આપણે સરખું મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. આમાં આપણે ધાણા કોથમરી નથી નાખવાની કે નથી આપણે કસૂરી મેથી નાખવાની. તમે નાખો કસૂરી મેથી કે કોથમરીનો આમાં ટેસ્ટ સારો નથી લાગતો. હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનો છે આ સ્ટેજે. અને પછી આપણે એમાં બીટ નાખવાનું છે. બીટ પણ મેં 50 ગ્રામ લીધું છે, જે વટાણા ગાજર અને લીલું નાળિયેરની જેમ જ બીટ 50 ગ્રામ મેં લીધું છે. એ પણ આપણે હવે ગેસ બંધ કરીને અને મિક્સ કરવાનું છે એટલે એનો કલર એને ચેન્જ ન થાય. તમે જોઈ શકો છો કે આપણા મસાલાનો લુક કેટલો સરસ આવે છે. એને પણ આવી રીતે સરખું મિક્સ કરી દેવાનું છે મિત્રો. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો આપણો મસાલો રેડી છે. મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે લોટને રેસ્ટ આપ્યો એને 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એને આપણે સરખો કરી લેશું મિત્રો આ રીતે. મિત્રો આ રીતે આપણે લોટ એકદમ મસરીને થોડોક સોફ્ટ જેવો કરી લેવાનો છે. હવે આના આપણે 2 લુવા મોટા કરશું અને આને આપણે આવી રીતે રોલ વાળી લેશું પાત્રો પાત્રો. આવી રીતે આપણે રોલ સરખો કરી અને પછી એના આપણે આમ પીસ કરી લેવાના છે. એટલે તમારે પેંડા જેવા નાની તમે જે સાઈઝના તમારે સમોસા કરવા હોય એ રીતના. હવે મિત્રો એને આપણે ડાયરેક્ટ આ રીતે જ લુવાને આમ નહીં કરવા પડે. તમે આ રીતે જે કટિંગ કર્યું છે ને તમે આ રીતે જ આમ ટ્રેસ કરીને અને વણી શકો છો. તમારે લુવાની તસ્દી નહીં લેવી પડે. આ રીતે તમે બધા લુવા તૈયાર કરી લેશો. આપણે લુવા કરીને આ રીતે ઢાંકી દેવાના, નહીતર લુવા સુકાઈ જશે. જો મેં બધા લુવા કરી લીધા છે. હવે એને આપણે હું તમને સમોસા આપણે વાળી લઈએ. આ રીતે આપણે સમોસાનો લુવો લઈને આવી રીતે દાબી દેવાનો હાથેથી એટલે એક સરખો થઈ જાય. હવે એને આપણે આ રીતે ઓવલ શેપમાં વણી લેવાનો. આ રીતે આપણે ઓલ શેપમાં વળીને અને વચ્ચેથી આપણે આ રીતે કટ મૂકી દેવાનો અને 2 સમોસાની સ્લિટ આપણે તૈયાર કરી લેવાની આ રીતે. હવે આપણે આ સમોસું વારશું ને મિત્રો આવી રીતે આપણે હાથ ઉપર લઈ લેવાનું અને એને સેજ આ બોર્ડર ઉપર પાણી લગાવી દેવાનું, નહીતર એટલે નહીં સમોસું ખુલી જાય આપણું. પછી એને આપણે આ કોનના શેપમાં વાળી લેવાનું મિત્રો.
તમે જોઈ શકો છો મેં વાયરુંઈ આ રીતે પાણી લગાવ્યું હશે ને તો આપણું સમોસું ખુલશે નહીં મિત્રો. પછી એમાં આપણે મસારો ફીટ કરી લેવાનો. દાબીને સરખો મસાલો ફીલ કરવાનો છે. આ રીતે આપણે પ્રેસ કરીને થોડોક મસાલો ભરવાનો છે. હવે એને આપણે ફરતી રિંગ ઉપર પાણી લગાવી દેવાનું, પાણીવાળો હાથ લગાવી દેવાનો બોર્ડર ઉપર આ રીતે. પછી એને તમે આ સાઈડથી આવી રીતે આમ વાળી પછી તમારે આ રીતે એને પેક કરી દેવાનું છે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. સરખું પ્રેસ કરી દેવાનું છે, નહીતર ખુલી જવાનો ડર રહેશે. તો આ રીતે મિત્રો આપણા સમોસા રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બીજું સમોસું તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે વારું છું. પાણી વાળો બોર્ડર ઉપર હાથ લગાવીને એને ટ્રાયંગલ શેપ આપી દેવાનો આવી રીતે, કોન ટાઈપનો. પછી એમાં તમારે મસાલો ફીલ કરી લેવાનો, કોન સરખો આમ થાય એ રીતે આપવાનો, એટલે ખુલે નહીં કોન ઉપરની સાઈડ. ઓછામાં ઓછો તમારે 70-80 ગ્રામ જેવો મસાલો ફીલ થશે. તમે મોટું સેજ વાળશો તો 100 ગ્રામ સુધી તમે કરી શકો છો ફીલ. આ રીતે ફીલ થયા પછી મિત્રો પાછી બોર્ડર ઉપર તમારે, તમે જોઈ શકો છો આ રીતે પાણી વાળો હાથ લગાવી દેવાનો. પછી આ રીતે આમ બેવડું વાળીને પછી એને આવી રીતે તમારે પેક કરી દેવાનું. તો મિત્રો આ રીતે તમે સમોસા બધા તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો બધા સમોસા તૈયાર કરી લઈએ. અને મિત્રો આપણે સમોસાનું તેલ બહુ ગરમ નથી થવા દેવાનું, મીડિયમ થવા દેવાનું છે. અને મેં આ સમોસા જે તૈયાર કર્યા છે એ આપણે હવે ફ્રાય કરશું. મિત્રો આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતે સમોસા બધા મૂકી દેશું. હવે આને આપણે 5-6 મિનિટ તો એને અડવાનું જ નહીં, એની રીતે ફ્રાય થવા દેવાના. મિત્રો આપણે એને 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ટર્ન કરી લેશું ધીમા તાપે જ. પિંક કલર ના થાય ને ત્યાં સુધી આપણે તરશું. મિત્રો આપણે જો આ રીતે સમોસા પિંક કલર ના થાય ને ત્યારે તરી લેવાના છે ધીમા તાપે એકદમ. અને હવે આપણે છે ને એને સેજ બહાર લઈ લેશું એટલે હવા મળી જાય. હવે ફૂલ ગેસ કરવાનો. ફૂલ ગેસ કરીને સેજ વધારે તેલ ગરમ થાય મિત્રો ત્યારે તમારે પાછા નાખવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ સમોસાના ટાઈપ થયા છે. એકદમ આપણે આનું પડ જોવો, તમે જોઈ શકો છો. એકદમ ટાઈટ થયું છે. હવે તેલ વધારે ગરમ થઈ ગયું છે. આ રીતે આપ તમારે એક વખત બહારની એર લગાવી દેવાની પછી પાછા નાખી દેવાના મિત્રો.
આ રીતે તમે કરશો ને તો એકદમ ક્રિસ્પી ને બહુ સરસ સમોસા થશે. આ એક ટીપ્સ તમે ખાસ નોટ કરજો. મિત્રો હવે આપણા સમોસા ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે રેડિશ કલર ના કરી લેવાના છે, બ્રાઉન પિંક કલર જેવા. અને મીડિયમ તાપે પેલા કરવાના, પછી તમે એર લીધા, એર બહાર કાઢ્યા પછી પાછા તમે અંદર નાખશો એટલે એમાં એર સેજ બહાર ની આવી જશે. પાછા તમારે ફૂલ તાપે તેલ ગરમ કરીને પછી પાછા નાખવાના. તો આ રીતે તમારું એકદમ સરસ લુક પણ આવશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી થશે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લેશું. તમે સમોસાનો અત્યારે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી લાગે છે. તો મિત્રો આપણા હવે સમોસા બધા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણા સમોસા તરીને રેડી છે, તમે જોઈ શકો છો કે કેટલા ખસ્તા બન્યા છે. હવે આપણે હું તમને આ સમોસા આપણે અમદાવાદ હાઈવે ઉપર લીંબડી હોટલ આવે છે ને ત્યાંની મેથડ છે, મેં એ મેથડથી બનાવ્યા છે. મિત્રો તમે ઘરે ચોક્કસ આ ટ્રાય કરજો. તો મિત્રો તમને હું બતાવું છું કે આપણા સમોસા કેટલા ખસ્તા બન્યા છે, પ્લસ હું તમને કાપીને પણ બતાવું અંદરનો મસાલો. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી બન્યા છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી બધા ઇન્ગ્રેડિયન્ટ છે, વટાણા ગાજર. તો મિત્રો આ રીતે તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મિત્રો તમે જોઈ શકો છો આપણા સમોસા તમે કેટલા ક્રન્ચી છે એ જોઈ શકો છો. તો મિત્રો આ રીતે તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.